Me tengo que presentar, me tengo que mudar y hasta la cosa. Amare, Pavel bhai, wal no kate ho. Ata bade mota se le wal ji baba ko. Abade wal se amare vichal wal. Suni wal. Kishor wal. Bade wal ane aam manu wal. Ye sabhi ki hazamat karte. सभी ग्वाल बाल की हजामत करते हैं। अटैक ग्वाल वो अने वालजी बापा ये बंसरी वगाड़ी ने मुरली बंसरी मुरली ने वेणु त्रणे अलग अलग समय वागे हाथों ने आ तो आपने हो उतारा नकल नकलो अटले पछी द्वापर युग नी बात आई द्वापर में कौन राजा तो बाप बापा हाँ द्वापर में दुर्योधन भयो राजा नवलख भीड़ सही સો જણા આમ છત્રી લઈને અને ફરતે હોય તેમણે પોતાના ભાઈઓને નોખા કાઢ્યા એમાં અર્જુન તેમની સામે હતા તે અર્જુનના આમ હાથ ઉસકી રહ્યા કે આપણા જ છે બધા કેમ લડવું ત્યારે પ્રભુએ તેમને ભગવદ્ ગીતા રસપાન કરાવી સૌ પ્રથમ અને આજે પણ વૈજ્ઞાનિક પ્રયોગ ચાલે છે કુરુક્ષેત્રના મેદાનમાં કે ત્યાં જઈએ ને સગા બાપ દીકરા હોય ક્યારે જિંદગીમાં લડ્યા ન હોય ને એ 5 મિનિટની જોઈજો જો ન બાધે ને તો કેવું આ ઈ માટી છે એની માટી જ ઈ પ્રકારની છે એટલે તો બથઈ લૌકિક વાત આપણે અહીંયા અલૌકિક વાત કરવાની દુર્યોધન છે દુર્યોધન તેમણે સૌ પ્રથમ પ્રભુ પાસે જઈને બેસી ગયા પ્રભુજી પોઠ્યા હતા એટલે પગ પાસે ન બેઠા હાથ પાસે જઈને બેસી ગયા મોટા સામે એટલે અર્જુન પાછળ આવ્યા એ ગઠે ભાઈ પૂગી ગયા એટલે તે પગ ચરણ પાસે બેઠા અને ચરણારવિંદ દબાવવા બીડા એટલે ચરણારવિંદ દબાવ્યો ને એટલે પ્રભુ જાગી જાય એટલે સીધી નજર પગ પાસે જાય એટલે કીધું એટલે અર્જુન એ પાર્થ તું આઈ ક્યાંથી એમ એટલે દુર્યોધન ભાઈ ખીજાણા એ કે હું પેલા આવ્યો છું તમે એને જ જોયો મને ન જોયો એ કે ના ના એવું ના હોય આ તું બોલ તમે શું શા માટે આવો છો એમ તે બે માર્ગ હતી એક બાજુ કૃષ્ણની સર્વ સેના એક બાજુ કૃષ્ણ પોતે એ પાછા નિયત થા જે શસ્ત્ર ના ઉપાડી શકે એટલે દુર્યોધને પાછો મારી જેમ વિચાર લગાડ્યો કે આપણે તેની સર્વ સેના જ બગ એ કાંઈક તો કામ આવે આ કાનુડો કાંઈ મેં છે આપણે પણ તેને તે ના ખબર હોય ને કે પ્રભુ જેની ભેગા હોય તેનો વાળ પણ વાકો ન થાય જરાય સુરદાસજીની ભેગા પ્રભુ હતા તે એકવાર રાત્રે આવી જ રીતે સત્સંગ કરી જતા હતા આગળ કૂવો હતો તે આમ કૂવો આગળ હતો ને તે આમ જઈને તો પડી જાય કારણ કે સુરદાસ હતા
તો પ્રભુને જેને આ તો પડ છે એટલે તઈ તઈ આવી નાના બાળકનું સ્વરૂપ લીધું ને હાથ પકડી કહે છે દાદા આ બાજુ જવાનું છે, પણ એનો હાથ એટલો કોમળ હતો ને એટલે ખબર પડી ગઈ છે આ ઓલો જ છે. આમ પકડવા જાય ને તો હાથ છટકાવી અંતર ધ્યાન થઈ જાય. પછી સુરદાસજીએ પદ પણ ગાયું કે અત્યારે તું મારો હાથ છોડીને ભલે જા, પણ જો મારા દિલમાંથી મારા હૃદયમાંથી નીકળીને બતાવીને તો હું માનો. એટલે દ્વાપરમાં દુરે ધન ભયો રાજા, નવલખ ભીડ સહી અંતે ચાર યુગ નું વર્ણન કર્યું છે. સતયુગ તે દ્વાપર કલિયુગ, ચારો યુગ સહી જન્મ વેદ ભેગું તો એક કર્ણ છે, ઈ પણ સાથે લઈ નતો જઈ શક્યો, તેમના કવચ અને કુંડળ ઈ પણ સાથે ન લઈ શક્યો. ઈ ઇન્દ્ર એ માગી લીધા હતા ને, ભેગું લઈને કવચ ને કુંડળ ભલે જ આવ્યા પણ પછી લઈ ન જઈ શક્યા. આ પ્રભુની લીલા છે કે આવે પછી તો આ કલયુગમાં આ ખાલી હાથ આવવાનું, ખાલી હાથ જવાનું. એટલે હા, સુરદાસ જેમ કે છે એ ખોટો, જેને એમ કીધું ને કે આ એટલું મારું. હવે આગળ વાત કરી સતયુગ તેતા દ્રાપર, પણ કલયુગ ની વાત જ ન હોય. મૃત્યુલોક, મૃત્યુલોક એકવાર દ્રાપર યુગ ની વાત છે. પાંડવો સૌ ભેગા હતા અને આપણા પ્રભુ ભેગા હતા, એટલે કે હે ભગવાન, હે પ્રભુ, તમે કલયુગ કેવું હશે જરીક એના દર્શન કરાવો ને, આની પછી જ કલયુગ છે, એના દર્શન અમને કરાવો. એમ કે હે ભીમસેન, અર્જુનને તો ખબર હતી કારણ કે ગીતાનું રસપાન કરાવ્યું હતું, તેમને ખબર હતી કલયુગ કેવો છે, અને એક સહદેવને ખબર હતી કારણ કે તે તો ત્રિકાળ જ્ઞાની હતા, તેમને કોઈક પૂછે એટલે ઓમ એને ખબર હોય, પણ તે કોઈને કહી ન શકતા. તેને ખબર તો હતી જ પણ તે કહી ન શકતા, કોઈક પૂછે તો જ એને કહી શકે. તેઓ એને શ્રાપ હતો, વરદાન હતું. એટલે બધાએ પૂછ્યું યુધિષ્ઠિર સૌથી મોટા, પછી નકુલ અને ભીમસેન, ત્રણેયને કીધું તમે અલગ અલગ દિશામાં બાણ છોડો. અલગ અલગ દિશામાં બાણ છોડ્યો ને, છોડી તો દીધા કે હવે તમે લઈ આવો જાઓ. એટલે કીધું એ ભાઈને કરી ભગવાન, એને ગોતવા કે તમે એ તીર ગોતવા જશો ને તમને કલયુગના દર્શન થશે. કે છે તો કાંઈ વાંધો નહીં. નકુલજી ચાલ્યા જતા તેમને દર્શન છે, એક કોયલ હતી, કોયલ તેમનો મીઠો અવાજ, મીઠા મધુર સ્વરમાં ગાતી ગાતી એક સસલાનું માંસ ખાતી હતી.
અને એ સસલું જીવતું હતું પાછું. આમ તો મરેલા હોય તેનું જ ખાય ને, પણ આ તો જીવતું કણસતું હતું અને ચાંચ મારતી હતી એમાંથી. આ કલયુગમાં જ હોય કે દ્વાપર યુગમાં કે સત્યયુગમાં ક્યાંય ન થાય હોય. એટલે તે તીર તીર ના મળ્યું, પણ કલયુગના દર્શન થતા તેઓ પાછા આવતા રહ્યા. પછી ભીમસેન ચાલ્યા જતા હતા ને, તેમને તેવું જ કામ મળ્યું. ઉપરથી એક પર્વત હતો, પર્વત એ પર્વતની ટોચ પરથી શિલા આવતી હતી. હવે એ શિલા નીચે નીચે આવે, એટલે ઉપરથી નીચે આવે તો જે આવે તે ભાંગતી જ જતી હોય ને. પણ એક વૃક્ષ નાનું એવું છોડ, તેના દ્વારા તે રોકી ગઈ એમ, તેના દ્વારા તે રોકી ગઈ, અટકાઈ ગઈ તે ત્યાં. તે તેને આ નવાઈ લાગી કે જે મોટા મોટા વૃક્ષોને ભાંગી તોડીને આવતી હતી તે શિલા આ છોડથી રોકાઈ ગઈ. એટલે તેમને નવાઈ લાગી, એટલે તે પાછા આવતા રહ્યા. પછી યુધિષ્ઠિરજી ચાલ્યા જતા હતા, તેમને ત્યાં એવા દર્શન થયા, એક ગાય માતા હતી, તેમણે તાજાના પોતાના વાછરડાને જે જન્મ જ આપ્યો હતો, તે તાજું જન્મેલું વાછરડું તેમાં જે ગંદુ આવે ઉપર તે તેને ચાટતી હતી. સહુ ગાય ચાટી જાય, હવે ચાટતા ચાટતા લોહી મીણું નીકળવા છતાં ચાટતી રહી. કે આવું તો કલયુગમાં જ થાય, બીજું ક્યાંય ન થાય. તે પોતાના દીકરાને દર્દ પડે એવું કલયુગમાં જ થાય. ત્રણે પાછા આવતા હતા એટલે પ્રભુને વાત કરી કે મને આવા દર્શન થયા. એટલે પ્રભુએ કીધું, પ્રભુ તો અંતર્યામી છે, તેમને જ ખબર હતી, તેમણે તો આ રુચ્યું તો તેમને જ ખબર હોય ને કોને કેવા દર્શન કરાવવા. એટલે નકુલજીને કહ્યું, નકુલજી, એ નકુલ, આપને જે દર્શન થયા ને એ કલયુગના જ હતા. તે આ કલયુગના જે આપણે માનવીઓ છે તે હતા, જે થોડા થોડામાં તે ઝઘડિયા કરે, તે છે દુરાચાર કરે. આ દુરાચાર છે, આ કોયલ ઓલાના માણસ ખાતે તે દુરાચાર જ કહેવાય ને. દુરાચારને પુષ્ટિ માર્ગ પણ તો થોડાક જ ચાલવાવાળા, બાકી બધા તો બહારના છે, અન્ય અન્ય માર્ગે છે. એટલે નકુલજીને ખબર પડી કે ઠેક આવું હશે. એટલે પછી તેમનો વારો પછી ભીમસેનને વાત કરી કે ભીમસેન, આપને જે દર્શન થયા ને તે વલ્લભ કુળના બાલકોના, અને એ જે જીવ જે પથ્થર હતો તે એક અથડાતો આવતો જીવ હતો. એટલે અથડાતો આવતો જીવ ઉપરથી આવે ધીમે ધીમે ધીમે. સૌ પ્રથમ મેં કીધું ભવસાગરમાં ડૂબતા શ્રી વલ્લભે ગ્રહ્યો મેરો. એટલે ભવસાગરમાં ડૂબતા ડૂબતા આમ અથડાતો અથડાતો આવતો વલ્લભે એના શરણમાં લીધો, તેમને શાંત પાડ્યો. આ તે દર્શન હતા સુંદર, કે કલયુગમાં વલ્લભ કુળ ઉગાર છે, પણ ક્યાં લગી તેના વર્ષની તો વાલજીઓ પણ કેટલા વર્ષ લગી વલ્લભ કુલ નો કુળ અવતર છે કલયુગમાં. ઓમ 550 નું છે, 550 લગી વલ્લભ કુળ નો અવતાર થશે, પછી આ કલયુગ આવી ઘોર કલયુગ આવી જશે. એમાં અમુક જ હોય જે પ્રભુ પ્રત્યે પ્રેમ હોય તે વલ્લભ કુળના બાળકો પ્રત્યે પ્રેમ રાખે, બાકી તો. પછી યુધિષ્ઠિરજીને જે દર્શન થયા ને તે માતા અને તેના બાળકના હતા, કે કલયુગમાં માતા અને બાળક વચ્ચેનો પ્રેમ આવો હશે. એક તો શરૂઆતમાં આજે જ મને આવતા હતા ને, મને યાદ આવ્યું, એક પતિ પત્ની હતા, તેમના દીકરાના લગ્ન થયા, એટલે જે વહુ આવે ને તે થોડા ખતરનાક હતા. એટલે જે ઓલા માજી હતા તે બીમાર થઈ ગયા પછી, એટલે તેમની સેવા તે કેમ કરે ખબર, તેમના માટે માટીના વાસણ રાખે, નવા રોજ લઈ આવે, માટીના વાસણ રાખે, એમાં જમાડી પાસે જમાડી ક્યું જે એઠવાડ હવે ધોઈ ને તે જમાડે. આ કલયુગ એઠવાડ હવે ધોવે એ જમાડે.
એટલે માજી તો બિચારા ચૂપચાપ ખાઈ લે કે ઓલી કણે જવું હોય કે ત્યાં ઘરે બેઠા બેઠા સારું એમ આવું. એટલે કે કાંઈ વાંધો નહીં, આપણે જે છે પ્રભુ કૃપા તે જ રીતે પ્રભુની ઈચ્છા હશે ચાલે કે આ ચાલશે, પછી મટી જશે આથી તે એમ કરતી. પછી તેના દીકરાને દીકરાના લગ્ન થયા એટલે નવી વહુ આવે, તેમણે આ બધું રોજ જોવે. એટલે પછી જે ઓલા માજી હતા ને તેના વાસણો હોય ને એ વાસણોને નાખી દેવા હાટું એની વહુને આપતા, અરે હાહુ નવી વહુના. એટલે કે આલિયા નાખે એ નાખ્યા આવે ને ઉપર કાંધી કરી, એને કાંધી કરી. પણ શા માટે? પછી એકવાર મૂકતા હતા ને તે ભાળી ગયા, એના સાસુ ભાળી ગયા કે આ તું શું કરે છે એમ. એટલે કે હું તો, મને તો ખબર નહોતી પણ મને આમ થયું કે આ ઘરમાં આવો રિવાજ છે કે જો તઈ એ સમયમાં માટીના વાસણ ન મળ્યા તો મારે હેમાં તમને જમવા દેવું એ. કે ત્યારથી જ આ કલયુગ છે, ત્યારથી જ તે હોવ ના આ વેણ સાંભળી તેમના સાસુ, તેમના સાસુને સારું સારું ભોજન ખવડાવ્યા. કારણ કે પછી આ આ ઉંમરમાં અમને વખત ખવડાવે ને, એટલે સતયુગ તે તારા પર કલયુગ તારો યુગ.